नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विज्ञान चैप्टर 14 नैसर्गिक स्रोतो जेमा आज नो खूब ज अगत्यनो एवो मुद्दो छे पानी। पानी सजीव शरीर माटे खूब ज अगत्यनी जरूरियात छे। पृथ्वी पर 75% भागमां पानी आवेलु छे। આજે પાણી પૃથ્વી પર આવેલું છે જેને આપણે સપાટીય જળ તરીકે ઓળખીએ છીએ, તો આજે સપાટીય જળ છે એ બે પ્રકારે જોવા મળે છે, ખારું પાણી અને મીઠું પાણી। હવે સમુદ્રમાં કે મહાસાગરની અંદર જે જોવા મળતું પાણી છે જે આપણે ખારું પાણી કહીએ છીએ, જ્યારે મીઠા પાણીના સ્ત્રોતમાં नदी झरणा तळाव भूमिगत पानी એટલે જે ભૂગર્ભ પાણી છે આ ઉપરાંત ધ્રુવો ઉપર બરફ સ્વરૂપે જે પાણી છે હિમ આચ્છાદિત પર્વતો ઉપર ઘન સ્વરૂપે જે પાણી છે આ બધું જ પાણી છે એ મીઠું પાણી છે। એટલે સપાટીય જળના મુખ્ય બે પ્રકાર, ખારું પાણી અને મીઠું પાણી। હવે આ જે પાણી છે પ્રાપ્યતા શું છે? પ્રથમ મુદ્દો આપણો છે પાણીની પ્રાપ્યતા, ક્યાંથી મળે છે આપણને પાણી? તો આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પાણીની પ્રાપ્યતા જુદી જુદી હોય છે। ગ્રામ્ય વિસ્તારની અંદર ઉનાળામાં પાણીની આપણને અછત જોવા મળે છે, ઘણા વિસ્તારોની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી પ્રાપ્ત હોય છે। આમ સજીવ શરીર છે એના માટે પાણી ખૂબ જ અગત્યનું છે અને એની પ્રાપ્યતાને આધારે ત્યાંની જૈવ વિવિધતામાં શું ફેરફાર છે જે આપણે જોઈ શકીએ છીએ। તો એના માટે એક પ્રવૃત્તિ લઈએ તો જે પાણીની પ્રાપ્યતા છે કેવી રીતે પાણી મળે છે, તો શહેરની અંદર જોવું હોય તો મહાનગરપાલિકા જે છે એ પાણીની પ્રાપ્યતા માટે કેવી કેવી તકનીકનો ઉપયોગ કરે છે જેની તમે નોંધ કરો તો આ પણ એક પ્રવૃત્તિ થાય। આ ઉપરાંત નદી ઝરણા કે તળાવની જે સપાટી છે ત્યાં વૃક્ષો અને પ્રાણીઓની સંખ્યા જુઓ તો કેટલી છે, આવી પણ એક પ્રવૃત્તિ કરી શકાય। આ ઉપરાંત જ્યાં ખૂબ જ ઓછા વૃક્ષો છે એવો વિસ્તાર એટલે કે જે તળેટી તળ તરફનો વિસ્તાર હોય જ્યાં ખૂબ જ વૃક્ષો ઓછા જોવા મળે એવા વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણીઓની સંખ્યા ગણો કેટલી છે। કોઈ ગામ કે શહેર આ પ્રમાણે અવલોકન કરી શકાય। શાળાની નજીકનો કોઈ વિસ્તાર લઈ કે જ્યાં કોઈ એવી જગ્યા છે જે બિન ઉપયોગી છે તો ત્યાં વૃક્ષો અને પ્રાણીઓની સંખ્યા કેવી જોવા મળે છે જેનું અવલોકન કરી અને તમારી નોટબુકમાં નોંધ કરો અને આવી જે પ્રવૃત્તિઓ છે એ વર્ષમાં બે વખત કરો અને પછી બંનેની સરખામણી કરો તો ખ્યાલ આવે કે ક્યાં કઈ જગ્યાએ અને ક્યાં સમયમાં વૃક્ષો અને પ્રાણીઓની સંખ્યા ક્યાં વિસ્તારમાં કેટલી જોવા મળે છે। તો આ એક પ્રવૃત્તિ કરજો। ત્યારબાદ પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત, હવે આપણે પાણી વગર એક ક્ષણ પણ રહી શકતા નથી। આપણા શરીરની અંદર જે કોષીય પ્રક્રિયાઓ થાય છે એ બધી જ પાણી પર આધારિત છે। આપણા શરીરની અંદર જે ક્રિયાઓ થાય છે જે દ્રાવ્ય અવસ્થામાં થાય છે એટલે એના માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે। તો આમ આપણા શરીરની અંદર દરેક ક્રિયા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે। ત્યારબાદ જળ પ્રદૂષણ, અગાઉ આપણે વાયુ પ્રદૂષણ વિશે ભણ્યા, તો જળ પ્રદૂષણ એટલે શું કહેવાય? તો કે પાણીની અંદર જે હાનિકારક પદાર્થો ઉમેરાવાથી પાણીની ગુણવત્તા ઘટે છે જેને આપણે જળ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ। તો આવા કયા પ્રકારના પદાર્થો પાણીમાં ઉમેરાય છે? તો સૌપ્રથમ તો આપણે જો
કીટનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો આજે ખાતરો અને જંતુનાશક દવાઓ છે એ પાણીમાં ભળવાથી પાણી પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત ઉદ્યોગોની અંદર ઉદ્યોગોનું જે પાણી છે એ જ્યારે નદીમાં કે કોઈ તળાવમાં ઠાલવવામાં આવે છે એને કારણે પણ પાણી પ્રદૂષિત થાય છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે સુએજનો કચરો જે ગટરનું પાણી છે એ બીજા પાણી સાથે ભળવાથી પાણી પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત જળકુંભી, જળકુંભી એક એવી વનસ્પતિ છે જે પાણી ઉપર પથરાઈ જાય છે. પાણી ઉપર પથરાવાને કારણે પાણીમાં જે ઓક્સિજન હોય છે એ ગ્રહણ કરી લે છે અને બીજો જે ઓક્સિજન છે વાતાવરણમાંથી જે ઓક્સિજન પાણીમાં ભળવો જોઈએ એ ભળવા દેશે નહીં. એટલે જળકુંભી જે વિસ્તારમાં જોવા મળે એ વિસ્તારની અંદર એટલા વિસ્તારની અંદર ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઘટે છે અને એને કારણે જળચર સજીવો છે એને ખૂબ જ નુકસાન કરે છે. તો જે વિસ્તારની અંદર આવી જળકુંભી જોવા મળે એને ખરેખર દૂર કરવી જોઈએ જેથી કરી અને પાણીનું પ્રદૂષણ છે એ અમુક અંશે ઘટાડી શકાય. આ ઉપરાંત જે કોઈ ફેક્ટરીઓ કે કોઈ મોટા થર્મલ પાવર સ્ટેશનો જે છે એમાં એને ઠંડક જાળવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે પાણી છે પછી ગરમ થઈ ગયેલું હશે અને એ ગરમ પાણી છે એ જ્યારે વહેવડાવવામાં આવે છે એને કારણે પણ પાણી પ્રદૂષિત થાય છે. તો આ બધા જ પાણી પ્રદૂષિત થવાના કારણો છે. હવે આપણે જોયું કે ક્યાં ક્યાં કારણસર પાણી છે એનું પ્રદૂષણ વધે છે, પ્રદૂષણ ફેલાય છે. તો એ જે પ્રદૂષણ ફેલાય છે એ નુકસાન કરતા જ છે. તો એની હાનિકારક અસરો આપણે જોઈએ તો પહેલું છે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થોનું ફળવું. હમણાં જ આપણે જોયું કે ખેતરની અંદર જે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો છે, કાગળ ઉદ્યોગ હોય તો કાગળ ઉદ્યોગનો જે કંઈ બિનજરૂરી સામાન છે એ પણ પાણીમાં ભળે છે, ગટરનું પાણી એ પણ પાણીને પ્રદૂષિત કરે છે, થર્મલ પાવર સ્ટેશનમાં નીકળતું જે ગરમ પાણી છે એ પણ પાણીમાં ભળે છે. તો આ બધું જ પાણી છે એ પાણીને પ્રદૂષિત કરે છે અને આવું પ્રદૂષિત પાણી પીવાના ઉપયોગમાં જો લેવામાં આવે તો એને કારણે આપણને ઘણા બધા રોગ થાય છે. કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો છે એનો ફેલાવો પાણીની અંદર એટલે કે આવા જે જળાશયો છે એ જળાશયોની અંદર આવા પદાર્થો, હાનિકારક પદાર્થો જે છે એ ભળે છે અને એને કારણે કોલેરાનો રોગ અને ટાઇફોઇડ જેવા રોગનો ફેલાવો વધે છે. ત્યારબાદ જળાશયોની અંદર દ્રાવ્ય ઓક્સિજનનો ઘટાડો. હમણાં જ આપણે જોયું કે જળકુંભી છે એ દ્રાવ્ય ઓક્સિજનનો ઘટાડો કરે છે. તો આવા જે દ્રાવ્ય ઓક્સિજન છે જે પાણીની અંદર દ્રાવ્ય છે એવો જે ઓક્સિજન છે એમાં જે ઘટાડો થાય છે એ ઘટાડાને કારણે જળચર સજીવો જે છે એના ઉપર વિપરીત અસર થાય છે. જળચર સજીવો જે પાણીમાં રહેતા સજીવો છે એ પાણીના દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને આ જો દ્રાવ્ય ઓક્સિજન છે એમાં ઘટાડો જોવા મળે તો એની અસર પાણીમાં રહેતા જે સજીવો છે એના ઉપર જોવા મળે છે. આ ઉપરાંત તાપમાનમાં પરિવર્તન, પાણીના પ્રદૂષણને કારણે પાણીનું જે તાપમાન છે એમાં ફેરફાર થાય છે. હવે જળાશયોમાં રહેતા જે સજીવો છે એ નિશ્ચિત તાપમાનમાં રહેવા માટે ટેવાયેલા હોય છે. હવે પ્રદૂષણને કારણે તાપમાનમાં જે ફેરફાર થાય છે, વધારો ઘટાડો જે નોંધાય છે એને કારણે આવા જે જળચર સજીવો છે તાપમાનના આવા અચાનક ફેરફારને સહન કરી શકતા નથી જેને કારણે આ જે પ્રાણીઓ છે એની
પ્રજનન ક્રિયા ઉપર માઠી અસર જોવા મળે છે. તો આને કારણે જળચર સજીવોને ખૂબ જ નુકસાન થાય છે અને સ્થળ પર રહેતા જે સજીવો છે એમાં મોટાભાગના રોગનો ફેલાવો છે એ આ પાણી દ્વારા થાય છે. તો પાણી એક અદ્ભુત પ્રવાહી છે, આપણા માટે ખૂબ જ અગત્યનું છે, પરંતુ એને જે પ્રદૂષણ એના કારણે જે ફેલાય છે તે પ્રદૂષણ અટકાવવું જોઈએ. આપણે અંધશ્રદ્ધાને કારણે જે કંઈ પ્રદૂષણ ફેલાવીએ છીએ કે મૂર્તિ છે એને પાણીમાં જ પધરાવવી જોઈએ, પૂજાની જે કંઈ સામગ્રી છે એને પણ પાણીમાં જ પધરાવવી જોઈએ, તો આ એક માન્યતા ખોટી છે. ખરેખર તે પાણીમાં પધરાવી અને આપણે પાણીને પ્રદૂષિત કરીએ છીએ અને આ પ્રદૂષિત પાણી પીવાથી આપણે રોગનો ફેલાવો કરીએ છીએ. તો મિત્રો, તમારી આસપાસ જે કંઈ વિસ્તારની અંદર આવું પાણી છે એ પ્રદૂષિત થતું હોય તો એને અટકાવવા માટેના આપણે શક્ય હોય એટલા પ્રયત્નો કરવા જોઈએ. શરૂઆત આપણાથી કરીએ કે જેથી કરી થોડું થોડું પ્રદૂષણ છે એ અટકે અને એના માટેના પ્રયત્નો કરીએ. આ માટેની જે કંઈ પ્રવૃત્તિઓ તમને આપેલી છે એ પ્રવૃત્તિઓ